અત્યારે જે વાત જોડાયેલા છે રુઝાન, ખાસ એ વાત ઉપવાસ તો ખાસ જ જોડાયેલા છે. સદભાવનાના નામ પર જે ઉપવાસ થઈ રહ્યા છે તે ખૂબ જ સરસ રીતે થઈ રહ્યા છે. શું માનવું છે આપણું કે આ ઉપવાસ થઈ રહ્યા છે એ પણ એક વિકાસ નો ભાગ ગણી શકાય? અગેન ના 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 અગેન એઝ આઈ ઇનિશિયલી સેડ આપણે ઢોર પ્રજા છીએ. અમે જોયું કે ભાઈ અન્નાજીના ઉપવાસ પાછળ લોકો સપોર્ટ આપતા હતા, તો એ પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે બી ઉપવાસ ચાલુ કર્યા. એ જ પેલું લોકોનું શું કહેવાય, ઇમોશન્સ ગેધર કરવાને, યુ નો, એ લોકોનું એને એને સી અલ્ટિમેટલી આપ સાહેબ આઈ થિંક રાઇટલી કહું છું કે ગુજરાતનો ગ્રોથ પહેલાથી હતો, પણ આપણે માર્કેટિંગ ઓફ ગ્રોથ કર્યું. સિમિલરલી આ જે સદભાવનો ઉપવાસ છે, દેટ ઇઝ અગેન માર્કેટિંગ. માર્કેટ કારણ કે ઇટ્સ વેરી નેચરલ. તમે આપણે મીડિયાની આદત છે, તમે એટલે જ એને કરશો કે લેટ અસ હું તમને કંઈક સારું ન્યૂઝ આપીશ તો તમે છાપશો નહીં, પણ હું કંઈક આડાવલા ન્યૂઝ આપીશ યા હું કોઈને થપ્પડ મારી આવીશ યા કંઈક કરીશ તો તમે પહેલાં છાપી લેશો. નેગેટિવ લોકોના હું ફોટા પહેલાં જોઉં છું ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના ફ્રન્ટ પેજ પર યા કોઈ બી પેપરના ફ્રન્ટ પેજ પર, પણ પોઝિટિવ લોકોના ફોટા એટલા દેખાતા નથી. સો ધીસ ઇટ સેલ્ફ સેઝ કે લોકો, આઈ મીન પીપલ વોન્ટ સ્પાઈસ્ડ અપ થિંગ્સ, રાઈટ? પીપલ વોન્ટ કોન્ટ્રોવર્સીઝ. અને એટલે જે આપણે અત્યારે જે સદભાવનાના ઉપવાસની વાત કરીએ છીએ, ઇટ ધીસ ઇઝ જસ્ટ એવરીબડી નોઝ કે ઇટ ઇઝ શું કહેવાય, આઈ મીન ઇટ ઇઝ ફોર ગેધરિંગ પબ્લિસિટી એન્ડ જસ્ટ શો, કારણ કે ઇટ્સ અ બિગ જોક કે તમે 10 વાગે જ ઉપવાસ ચાલુ કરો, 5 વાગે ઉપવાસ બંધ કરો યા ઉપવાસ કરો ને પાછળ સુવા દો, યુ નો, ઓલ ધીસ ઇઝ બધા સમજ્યા છે, પણ યુ નો અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે ઇટ્સ લાઈક ચલો ભાઈ કરે છે તો કરવા દેવું. સો આઈ વુડ નોટ લાઈક ટુ પુટ ડેમોક્રેસી વધુ ટ્રાન્સપરન્ટ અને વધુ સ્ટ્રોંગ, લોકશાહી વધુ મજબૂત બનશે તેવા કેટલાક કિસ્સાઓ જોવા મળશે. વી એક્સપેક્ટ એવું જ થાય. ગુજરાન એટ લાસ્ટ કમ ટુ ગુજરાત, વોટ ડુ યુ એક્સપેક્ટ કમિંગ ટુ ગુજરાત? બેંગ ઇન ગુજરાત. અચ્છા, આપણે ગુજરાતની જ વાત કરીએ છીએ ના, કારણ કે કહેવા, વોટ આઈ વોન્ટેડ ટુ ગીવ ઓવરઓલ પિક્ચર ઓલસો, કારણ કે આઈ થિંક વી હેડ ડિસ્કસ લોટ ઓફ પોલિટિકલ થિંગ્સ એન્ડ યુ આર અલાઉડ. નહીં, આઈ થોટ આઈ વોઝ નોટ અલાઉડ બીકોઝ મને તમે ગુજરાતને બિઝનેસ પર અધરવાઇઝ નો, કારણ કે બીંગ અ બિઝનેસમેન, નહીં બીંગ અ બિઝનેસમેન, બીંગ અ બિઝનેસમેન આપણે જો પૂછવા જઈશ તો કદાચ તમે એમ કહેશો કે ટાટા નેનો જેવો મને પણ ક્યાંક આવા પ્રકારના, હું તો આમાં અમારે ઘણી બધી વાર્તા કરી હતી પણ ફાઇન આઈ ડિડન્ટ ગેટ અ ચાન્સ ટુ ડુ ધેટ, ધેટ્સ અ સેકન્ડરી થિંગ. કમિંગ બેક ટુ અત્યારે બે ચીજ છે. એક તો આપણે ઇન્ડિયાનું જે બિઝનેસ, એઝ આઈ ટુ ટોક ઓન દેટ બિઝનેસ પોઈન્ટ ઓફ વ્યૂ થી ધ લેવલ્સ આર લિટલ બિટ ડાઉન ઇન ટર્મ્સ ઓફ કે આપણો જે કોન્ફિડન્સ લેવલ છે ગવર્મેન્ટમાં યા જે રીતે પોલિસીસ થાય છે નથી થતી, પોલિટિકલ વચ્ચે એ મેસઅપ થાય છે, તો એ અત્યારે ડાઉન છે. લાસ્ટ વીક ઓનલી મિસ્ટર મનમોહન સિંઘ હેડ મીટિંગ વિથ ઓલ ધ બિઝનેસ લીડર્સ એન્ડ ધેટ ડિસ્કસ ને મિસ્ટર અંબાણી સેડ કે આઈ વિલ ડુ સમ ઇન્વેસ્ટમેન્ટ ઇન લાઇક ધ બેડ પાર્ટ વોટ આઈ હેડ અ ફ્યુ ડેઝ બેક વિચ ઇઝ વેરી બેડ કે આપણા ઇન્ડિયન્સ જે ફોરેન ઇન્વેસ્ટમેન્ટમાં હજી ડબલ ફોરેન ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયા છે, એટલે આપણે ઇન્ડિયન્સ જે બિઝનેસ કરે છે ફોરેનમાં અત્યારે વધારે બિઝનેસ ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે, દેટ્સ અ વેરી બેડ પોઈન્ટ. એટલે એ આપણા માટે બીવા જેવી વાત છે. ઇન્સ્ટેડ ઓફ ફોરેન ઇન્વેસ્ટમેન્ટ કમિંગ ઇન ટુ ઇન્ડિયા ઇઝ ધ અધર વે રાઉન્ડ, સો ધીસ ઇઝ બેડ ફોર અસ. એન્ડ સેકન્ડલી ધ ગુડ પાર્ટ ફ્રોમ ધ ગુજરાત પોઈન્ટ ઓફ વ્યૂ વિચ આઈ સેડ કે વી હેવ સ્ટ્રોંગ ફંડામેન્ટલ્સ. સો વિથ ધીસ સ્ટ્રોંગ ફંડામેન્ટલ દેટ ઇઝ ઓલવેઝ, જેને કે એક્ઝામ્પલ આપણે અત્યારે ટુરિઝમની વાત કરીએ, ઇન્ડિયા અમદાવાદ ગુજરાત પર ટુરિઝમ ઓછું હતું, એટલે આપણે અગર લેટેસ્ટ 100 લોકો આવતા હોય અને 200 થઈ જાય તો આપણે 100% ગ્રોથ કહીએ છીએ. જેમ એમને કહું ને સ્ટેટિસ્ટિક્સ આ બધું આ જ બધો ખેલ છે. મેન્ટલી તમને લો 100 ના 200 પર 100% ગ્રોથ થઈ ગયો, અરે પણ 100% શેનો થયો? અગર મારી ટર્નઓવર કંપનીનો 1 કરોડ હોય ને હું 2 કરોડ કરું તો વાહ 100% ટર્નઓવર, પણ અગર મારા 100 કરોડનું ટર્નઓવરની કંપની હોય ને હું લેટેસ્ટ એ 10 કરોડ વધારું તો યુ નો ધીસ ઇઝ વોટ મેથેમેટિક્સ ઇઝ અબાઉટ. બટ કમિંગ બેક ટુ એસ, ગુજરાત ઇઝ વેરી સ્ટ્રોંગ ફંડામેન્ટલ્સ એન્ડ ધેર ઇઝ રૂમ ફોર ગ્રોથ. વી અત્યારે આપણી લેન્ડ એક્વિઝિશન પોલિસી, અગેન આઈ રિપીટ, કોઈ બી ઇન્ડસ્ટ્રીને આવું હોય, આપણી જે અત્યારે સોલર પોલિસી થઈ છે, યુ નો રિન્યુએબલ એનર્જી, સસ્ટેનેબલ એનર્જી, આપણે ગુજરાત ગવર્મેન્ટે બહુ સરસ ચીજ કરી છે. વી આર થિંકિંગ અહેડ ઓફ, નોટ અહેડ ઓફ ટાઈમ બટ વી આર થિંકિંગ નાવ ઇન ટાઈમ વિથ ઓલ ધી સોલાર પાર્ક્સ. એ લોકોને ગાંધીનગરમાં સોલાર રૂફ, યુ નો દેટ્સ અ વેરી ગુડ થિંગ, જે સોલાર રૂફ હરેક રેસિડેન્સના ઉપર સોલાર રૂફ મૂકશે, રૂફ પર એ મૂકશે અને એ લોકો વેચી શકશે. સો યુ નો ધીઝ થિંગ્સ આઈ સેડ, એનર્જી ઇઝ રિક્વાયર્ડ એન્ડ લેન્ડ એક્વિઝિશન પેલું પોલિસી ઇઝ ગુડ. પછી જે આપણો ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરની જે વાત ચાલી રહી છે, ગિફ્ટ સિટીની વાત ચાલી રહી છે, આ બધા જે નવા નવા ઇન્વેસ્ટમેન્ટ, અગર ઓટોની જ વાત કરીએ, બીજો આવે, આઈ એક્સપેક્ટ અ બ્રાઇટ ફ્યુચર ફોર ગુજરાત, ટુ બી વેરી ઓનેસ્ટ. કારણ કે આપણી જે ફંડામેન્ટલ સ્ટ્રોંગ મૂક્યા છે એના લીધે થિંગ્સ હેવ ટુ નો અનફોલ્ડ. હવે એવું નથી કે ચાલુ થઈને પેલો કે ના હું નથી ઇન્વેસ્ટ કરવાનું, કેમ કે ઇન્વેસ્ટમેન્ટ ચાલુ થઈ ગયા છે. હા, પણ એવા બધા બી નથી થયા જે અગર તમે વાઇબ્રન્ટ ગુજરાતમાં પેલા લાખો કરોડો ગણાવો, જે મને હજી મીંડા આવડતા નથી એમાં મારે નથી પડવું, પણ યા થિંગ્સ આર હેપિંગ એન્ડ આઈ સેડ વી હેવ ગુડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાઇલ અધર ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ ઇન અધર સ્ટેટ્સ આર ઓલરેડી બર્ડન્ડ. સો ધીસ ઇઝ ઓલસો ધ બેનિફિટ વી આર ગેટિંગ. એટલે ગુજરાત પાસે